નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં કારેલીબાગ ખાતે પ્રેરક બંગલો આનંદનગર ખાતે આજે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ રહી છે તેને જે અંતર્ગત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આરતીમાં જોડાઈ તેને લઈને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે તો બંગલામાં આજે પ્રોગ્રામ થઈ રહ્યો છે જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ખૂબ જ સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે હું પ્રેરક બંગલા પરથી બોલું છું પ્રેરક બંગલો કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલો છે અમે અહીં આગળ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે અને એના સંધાન અનુસંધાનમાં એને સપોર્ટ કરવા માટે અમે અહીંયા આગળ મહાઆરતી રાખીએ છીએ અને દિવાળીની ઉજવણી કરતા હોય તેટલું તેટલું મોટું તેટલું બધું ફાયર વર્ક્સ ને બધું ફોડવાના છે આતશબાજી કરીશું અહીંયા આગળ અમારી સામે ભંડારો છે લગભગ ચાર પાંચ હજાર માણસ જમવાના છે અક્ષરતા સોસાયટીનો ભંડારો છે અને દરેક હિન્દુને પાંચસો વર્ષ પછી આ સૌથી પહેલી વખત મોકો મળ્યો છે કે કહી શકે કે અમે હિન્દુ છીએ અને પહેલી વખત પાંચસો વર્ષમાં એવું થઈ રહ્યું છે કે આટ આટલા લોકોએ બલિદાન આપ્યા પછી આપણને રામ મંદિર મળ્યું છે એટલે દરેક હિન્દુએ છાતી ઠોકીને કરવું જોઈએ કે યસ અમે હિન્દુ છીએ અને અમારું મંદિર છે અને અમે કાયમ માટે મંદિર રાખીશું અને કાયમ માટે રામ ભગવાનને એ કરીશું અને કાલે જેટલા સનાતન ધર્મીઓ દરેકને આવી અને અહીંયા આગળ અમારી મહાઆરતીની અંદર જોડાવા માટે હું વિનંતી કરું છું અને અહીંયા આગળ અમે બહુ મોટું એ કરેલું છે શ્રી રામ ભગવાનને ચાલીસ ફૂટ ઊંચું બેનર લગાડેલું છે અને ડેકોરેશન કર્યું છે અને જસ્ટ દરેકને આપણને ભાવના થાય કે આપણે હિન્દુ છે અને શ્રીરામ ભગવાનને પ્રાર્થના કરીને છે અને આપણને પાંચસો વરસ પછી રામ ભગવાન પાછા મળ્યા છે તો બધાએ ભેગા થઈને ઉજવવાનું છે તો તમે બધા આવીને અમને જોઈન થજો બધાને બહુ આનંદ થશે અને આપણે બધા હિન્દુ એક થઈને કહીશું કે અમે બધા સનાતની છે અને અમે શ્રી રામ ભગવાનના ભક્તો છીએ મારું નામ અનુપમ ઝવેરી છે અને હું અમેરિકા રહું છું છેલ્લા પંચાવન વરસથી પણ આપણું ભારત આપણું હિન્દુસ્તાન હિન્દુઓનું સ્થાન છે રાઈટ અને હું ભૂલી નથી શકતો હું દર વર્ષે એટલીસ્ટ બે ત્રણ વખત આવું છું જુદા જુદા હોલિડે સેલિબ્રેટ કરવા માટે